હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જૂના જમાનાના રાજ્યો અંગે કરેલી ટિપ્પણીની માફી માંગવા છતાં પણ આ વિવાદનો અંત નથી આવી રહ્યો. શુક્રવારે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે રાજપૂત સમાજના 50 વધુ આગેવાનોનું સંમેલન યોજ્યું હતું, જેમાં રૂપાલાએ આવીને ફરીથી માફી માંગી હતી. જોકે તેના તુરંત બાદ જ ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ એક વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે આ વિવાદનો અંત નથી. આપણે અંત નથી કે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા, એને કોઈ એવો હક નથી. અને સમાજ આખો વિરોધ છે, અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે, અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે. અને માફી તો આપવાની જ નથી. માફી તો રૂપાલાભાઈ 500 વખત માફે ને તો પણ એને માફ નથી. રૂપાલાભાઈ ની ટિકિટ રદ કરે. અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બેનો દીકરીઓ સાથે સારો એક સારા એ લોકો માટે કામ કર્યા છે. તો આપ તો સમજો કે અમે બેનો દીકરીઓ તમ આપની પાસે ભીખ નથી માંગતા, અમે આપની પાસે ન્યાય માંગીએ છીએ. અને અમને ન્યાય મળવો જોઈએ. રાજપૂત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ કે કોઈને પણ હક નથી. રૂપાલાભાઈ ની અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બેનો દીકરીઓ વિશે બોલે. એટલે આ નિવેદન જયરાજભાઈ નું કોઈ રાજપૂત ક્ષત્રિય સમાજ સ્વીકારશે નહીં. ગોંડલમાં જ આ સમાધાનના પ્રયાસોનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણીઓ ત્યાં પહોંચ્યા હતા, જેમાંથી 8 અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવાયા હતા. ગાંધીનગરમાં પણ ક્ષત્રિય સમાજના કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, જેમની પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ જયરાજસિંહે આ વિવાદ પૂર્ણ થયો હોવાનો દાવો કર્યો હતો. આ દિવસ તો અંત જાહેર જ કરવામાં આવે છે. ક્ષત્રિય સમાજની માફી એક વાર નહીં બે વાર માંગી લીધી. મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે. ક્ષત્રિય સમાજે જે આ સૂચા કરી માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબે ટેકો જાહેર કરી દીધો છે. રૂપાલા સાહેબ પણ આવતા કારણે બધું સંતુષ્ટ છે. અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજણ પછી સમાજને પૂરો સંતોષ છે. એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી. જયરાજસિંહે જે કાર્યક્રમ આયોજિત કર્યો હતો તેમાં પરસોત્તમ રૂપાલા પોતે આવ્યા હતા અને જાહેર મંચ ઉપરથી તેમણે બે હાથ જોડીને માફી માંગુ છું તેવું નિવેદન આપ્યું હતું. મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી. મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી, એનાથી મોટો અફસોસ કે દુઃખ બીજી કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. મહત્વનું છે કે રૂપાલાએ આ બીજી વખત માફી માંગી છે. અગાઉ જ્યારે તેમનો વિરોધ થયો હતો ત્યારે તેમણે વિડીયો જાહેર કરીને સ્પષ્ટીકરણ આપ્યું હતું, પણ ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજના કેટલાક આગેવાનો તેનાથી સંતુષ્ટ નહોતા થયા અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરાયા હતા. જય જવાહર.